હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમારી એક ફરિયાદ હતી હમણાંથી વોટ્સએપમાં મેસેજીસમાં કે સર, 3 દિવસથી કોઈ વિડીયો તમારા અપલોડ નથી થયા, હમણાંથી વિડીયો તમે ઓછા કેમ અપલોડ કરો છો? તો મિત્રો, યાદ રાખજો, કાઠિયાવાડમાં અમારા એક કહેવત છે કે સિંહ જ્યારે થોડું રૂકે અથવા તો એક પાછું ડગલું માંડે તો એમ નહીં સમજતા કે સિંહ ડરી ગયો છે કે સિંહ પાછો ફરવાનો છે. એવું સમજો કે સિંહ એક લાંબી તરાપ મારવાનો છે કે જેમાં ફક્ત ને ફક્ત એ સિંહનો વિજય હશે. અને એટલા જ માટે થોડા દિવસથી હું તમારી સમક્ષ રજૂ નહોતો થયો, કારણ કે ટેકનિકલ ઇસ્યુઝ જે હતા એને સોલ્વ કરવામાં હું પાછળ લાગ્યો હતો. અને ઉપરાંત તમારા માટે એક એવો સબ્જેક્ટ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જે સબ્જેક્ટથી તમે ખોટે ખોટા ડરો છો, અને એ સબ્જેક્ટ એટલે તમે જોઈ શકો છો જાહેર વહીવટ, જેને ઇંગ્લિશમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહીએ છીએ. શોર્ટમાં તમે લોકો પબેડ 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 ગયો છો. તો આ મિત્રો, જાહેર વહીવટ આપણે આજે શરૂ કરીશું. હવે પહેલાં જ એક મગજમાંથી ડર છે કાઢી નાખો. તમને એમ કહું કે ઇતિહાસ ભણવાનો છે તો તમે રાજી થઈને ઇતિહાસ ભણો છો, તમને એમ કહું પોલિટી ભણવાનું છે તો તમે રાજી થઈને પોલિટીને સ્વીકાર કરો છો, કારણ કે આ બધા સબ્જેક્ટના નામ તમે વારંવાર ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે અને તમે ભણો છો. પણ કાંઈક નવું આવે ને એટલે ગુજરાતી પહેલો ડરે. એમાં જાહેર વહીવટ એટલે કે શું હશે, આ શબ્દને એટલો હેવી બનાવી દીધો છે કે તમે લોકો ખોટે ખોટા ડરો છો. પહેલેથી એક વસ્તુ ક્લિયર કરું છું, જાહેર વહીવટના તમામ લેક્ચર્સ ક્લાસ 3ની સિરીઝ માટે આ એપ્લિકેશનમાં આપણે મૂકવાના છીએ. અહીંયા આગળ મારો પૂરો પ્રયત્ન એ રહેશે કે જાહેર વહીવટને કઈ રીતે તમને યાદ રખાવો, જાહેર વહીવટમાં ગઈ પરીક્ષાઓમાં જેટલા પ્રશ્નો પૂછાય છે એ જોયા, એ જોઈને મને ખ્યાલ આવ્યો છે કે આવનારી પરીક્ષામાં શું પૂછાઈ શકે. તમારા માટે ફેક્ચ્યુઅલ ડેટા વધારે ઇમ્પોર્ટન્ટ છે, કન્સેપ્ટના ડેટા પણ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને બંને અહીંયા સોલ્વ કરાવીશ. પરંતુ મિત્રો, યાદ રાખજો, ખોટે ખોટા જાહેર વહીવટમાં ડીપ જે પુસ્તકો છે એ વાંચી અને ડીપ વિડીયો જોઈ, અને તમે યાદ રાખજો કે પહેલાં જ નક્કી કરો ક્લાસ 1-2 બનવું છે અત્યારે કે ક્લાસ 3માં બિનસચિવાલય પાસ કરવી છે. યાદ રાખજો, એવા જ લોકો પાસ થયા છે કે જેને ખબર છે કે બંનેનું લેવલ અલગ છે. ક્લાસ 1-2 બનવું હોય તો મારે આ લેવલની તૈયારી કરવી પડશે, ક્લાસ 3 કરવી હોય તો મારે આ લેવલની તૈયારી. જે લોકો બંને એકસાથે ભણતા હોય છે આ લોકોને નુકસાન અંતે હોય છે, એ હું નથી કહેતો, પૂછી લેજો જે લોકોએ આવી ભૂલ કરી છે. તો પહેલાં જ મારી જે ફરજ છે, હું તમને એ શા માટે આવ્યો છું એપ્લિકેશન લઈને, બધું જ જે માર્કેટમાં અવેલેબલ છે જ હું તમને ભણાવું છું. તમને આ વસ્તુ કેમ સરળ બને, બીજું માર્કેટમાં લોકો ભૂલી ગયા છે કે જે પરીક્ષામાં પૂછાય છે કન્સેપ્ટ બાકી હોય તો સર્ચ કરીને તમારા માટે હું લાવું છું. આજે જાહેર વહીવટના પહેલા લેક્ચરમાં ઘણા ફેક્ટ ડેટા આવશે કે જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે, અને તમારા માટે પ્રોમિસ આપું છું કે ખૂબ જ કામના હશે. તો શરૂઆત કરીએ એક વિષયની, જાહેર વહીવટ. શા માટે ડરો છો જાહેર વહીવટથી? તમે તો એને ભણો જ છો, કઈ રીતે તો સમજાવો. તમે નથી ભણતા બંધારણ, જેને તમે પોલિટી કહો છો, જેને તમે રાજ્યશાસ્ત્ર પણ કહો છો, ભણો છો ને? તો રાજ્યશાસ્ત્ર એટલે શું છે? તો બંધારણની વાત છે કે રાજ્ય કઈ રીતે ચાલશે એના થિયરી આપી હોય. શાસ્ત્રમાં હંમેશા થિયરી હોય, યાદ રાખજો. તો એ થિયરી છે એ ક્યાં આગળ છે? રાજ્યશાસ્ત્રમાં છે. જો યાદ રાખજો, હું બોલ્યો એ શાસ્ત્રમાં થિયરી હોય અને વહીવટ અથવા વ્યવસ્થા હોય એ પ્રેક્ટિકલ હોય. એટલે જ તો મિત્રો, અર્થશાસ્ત્રમાં આપણી થિયરી છે અને અર્થવ્યવસ્થા એમાં આપણી પ્રેક્ટિકલ વાતો છે. એ જ રીતે રાજ્યશાસ્ત્રમાં બધી થિયરી છે અને એનો જ આગળ જતા ઉપયોગ છે લોકો વચ્ચે કરવાનો છે. અને એટલા માટે લોકોનો વહીવટ કરવો હોય તો પબ્લિક એટલે લોકો, જાહેર લોકો, અને એનું વહીવટ એટલે ઇંગ્લિશ થાય એડમિનિસ્ટ્રેશન. તો બસ મિત્રો, પોલિટીનો જ એક ભાગ એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પોલિટી છે એને તમે ભણો છો, એક તો કોન્સ્ટિટ્યુશન, બંધારણ, આમાંથી પ્રશ્નો પૂછાય છે સૌથી વધુ. ત્યાર પછી બંધારણનો જ એક ભાગ, જે આપણે પોલિટીમાં જ ગણીએ છીએ અને બંધારણનો પણ ભાગ છે, એવું તમે અલગથી ભણો છો એવું પંચાયતી રાજ, જે ભાગ 9માં ચર્ચા કરેલી છે 243 બધી અનુચ્છેદોમાં. અને મિત્રો, આ નવો કન્સેપ્ટ તમારા માટે, બટ એકચ્યુઅલી તમે એને ભણી જ ગયેલા છો, તો ડોન્ટ વરી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇઝ પાર્ટ ઓફ પોલિટી. સો વી વિલ સ્ટડી 3 પાર્ટ્સ ઓફ પોલિટી. ધ ફર્સ્ટ ઇઝ કોન્સ્ટિટ્યુશન, સેકન્ડ ઇઝ PR, એન્ડ થર્ડ વિલ બી પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો હવે મિત્રો, ભૂલી જાઓ કે તમે આને પહેલી વખત જોવો છો, આને ઓલરેડી તમે ભણતા જ આવ્યો છો, આના ફેક્ચ્યુઅલ ડેટા તમને ખબર નથી એટલે ડરો છો. હવે મિત્રો, એટલી વસ્તુ ક્લિયર કરો, શું કીધું છે? જાહેર અને વહીવટ. તો જાહેર કોણ હોય? જાહેર એટલે સરકારના હસ્તક રહેલી દરેક વસ્તુ છે એને જાહેર કહેવાય, અને ખાનગી એવી કહેવાય કે જે ઘર,
કોઈ એક કંપની કે જ્યાં આગળ અમુક લોકોને જ હક આપ્યા છે એ વસ્તુઓ એ નિયમોને ઉપયોગ કરવાના, અને જાહેર છે જે એક માટે હશે, એક નાગરિક માટે હશે તો બધા જ માટે હશે, એટલે રાજ્યનો વહીવટ એટલે જ થાય જાહેર વહીવટ. રાજ્ય અર્થાત અહીંયા આગળ આખા રાષ્ટ્રની વાત છે, સ્ટેટની વાત છે. સ્ટેટ એટલે કયું? ગુજરાત નહીં, પણ સ્ટેટ એટલે ઇન્ડિયાની વાત છે. તો મિત્રો હવે બહુ ઇઝીલી છે, આપણે ભણવાનો છે જાહેર વહીવટ. જાહેર વહીવટમાં કાંઈ નહીં, સામાન્ય લોકો છે તેના સુધી સરકારની બધી જ સ્કીમોનો લાભ પહોંચાડવાનું કામ કરવું, એ આખું એની વ્યવસ્થા કરવી, એને જાહેર વહીવટ કહેવાય. તો શું મિત્રો જાહેર વહીવટ અત્યારે શરૂ થયો છે? ના, વર્ષોથી છે. અને પ્રશ્ન એ પણ થવો જોઈએ કે સર અમે કરીએ ક્લાસ 3, અમારે બનવાનું છે ક્લાર્ક, તો સાહેબ અમારે કેમ જાહેર વહીવટ ભણવાનો, અમારે શું લેવા દેવા? તો મિત્રો હંમેશા યાદ રાખજો, લ્યુથર ગુલિક આગળ જતા આપણે ભણવાના છે. લ્યુથર ગુલિકે એક હાયરાર્કી સિસ્ટમ આપી છે કે જેમાં એડમિનિસ્ટ્રેશન કઈ રીતે થાય એનો એક પિરામિડ સ્વરૂપે એનો એક લેખ આપ્યો છે, જેને ગુલિકની પિરામિડ વહીવટી વ્યવસ્થા કહેવાય છે, હાયરાર્કી સિસ્ટમ પણ કહેવાય એને. એમાં શું હોય છે? જો સૌથી ઉપર મિત્રો બ્યુરોક્રેસીમાં સચિવ હોય છે. આ સચિવ છે એના સુધી સૌથી પહેલાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા બનાવેલી કોઈ પણ જે સ્કીમ છે કે બધાના ઘર સુધી તમારે મફત શૌચાલય પૂરા પાડવાના છે કે જે લોકો છે એ આ સ્કીમનો લાભ લઈ શકે, જેની આવક આટલાથી ઓછી છે બધાને તમારે સંડાસ એટલે કે શૌચાલય ફ્રીમાં પૂરા પાડવાના છે. તો સચિવ પાસે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ સ્કીમ આવી, આ સ્કીમ સચિવ લઈને બેઠો રહેશે? નહીં. સચિવ છે એના નીચેના અલગ અલગ વિભાગના નાયબ સચિવોને પૂરું પાડશે. તો શું નાયબ સચિવો નીકળી પડશે? નહીં મિત્રો. નાયબ સચિવોની અંદર જિલ્લા વાઇઝ કલેક્ટર, એના પછી મામલતદાર, અને ત્યાર પછી અલગ અલગ લોકો હોય છે કે જે અહીંયા બેઠા હોય છે, એમાં TDOથી લઈને બધા જ આવી ગયા, અને આખરે એ ઓફિસમાં હેડ ક્લાર્કની જવાબદારીમાં આવે છે. અને હેડ ક્લાર્કથી તમે મિત્રો નીચે જાઓ તો સૌથી છેલ્લો ખરેખર જો કોઈ ઉપર ભાર આવતો હોય તો એ ક્લાર્ક ઉપર આવતો હોય છે. તો વહીવટ જે શરૂ થાય છે ટોચથી જે પૂરો પાડવાનો છે તમારે, એટલે કે ક્લાસ 3 પાસ થતા બિન સચિવાલય સચિવાલયના વિદ્યાર્થીઓએ, એટલા માટે તમારા સિલેબસમાં જાહેર વહીવટને મૂકવામાં આવ્યો છે. તો એમાંથી કહેવાના છે આ વખતે કે મેક્સિમમ પ્રશ્નો પૂછશે, ડરવાની જરૂર નથી. હું કહું છું કે એક પણ પ્રશ્ન બહાર નહીં જાય. 20 પ્રશ્નો પૂછે કે 10 પૂછે કે 15 પૂછે, જેટલા પ્રશ્ન પૂછે એટલા આપણને આવડશે, એ રીતે જ આપણે તૈયારી કરીશું. તો તમારે નક્કી તો છે જાહેર વહીવટ ભણવાનો છે, તો એને ઇઝી બનાવીને જ ભણીએ, કારણ કે તમારે શું બનવાનું છે? એકચ્યુઅલી ક્લાર્ક બનવાનું છે. તો સિલેબસ આપી દીધો છે તો આપણે ભણવાનો છે અને યાદ પણ રાખવાનો. તો તમને ખબર પડી શા માટે તમારે ભણવાનો છે? કારણ કે દરેક સ્કીમો છેલ્લે ક્યાં આવીને અટકે છે? તમાર્યા સુધી, એટલે કે ક્લાર્ક સુધી. તો મિત્રો આ હાયરાર્કી સિસ્ટમ છે એને સમજ્યા પછી હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા વિષય જાહેર વહીવટની, એના ભૂતકાળની અને અત્યારની પરિસ્થિતિ વચ્ચેનો દરેક સમય છે આપણે જોઈશું. મિત્રો વહીવટ એટલે ઘરનો પણ હોઈ શકે, પિતાજી દ્વારા માતાજી દ્વારા અલગ અલગ કામ થતા હોય છે અને એનું નિયંત્રણ અને સંચાલન કરતા હોય છે. જો શબ્દ સાંભળજો, નિયંત્રણ અને સંચાલન, અને આ રીતે આપણા ઘરનો વહીવટ થતો હોય છે. કોઈ એક કંપની છે તો કંપનીમાં ઉપર CEO બેઠા હોય છે, મેનેજિંગ ડાયરેક્ટર્સ બેઠા હોય છે, આ બધા લોકોથી છેલ્લે ક્લાર્ક સુધી આખી કંપનીનું નિયમન થતું હોય છે અને ઉપરથી બેઠા બેઠા એ લોકો એને નિયંત્રિત પણ કરતા હોય છે. તો એ થયું એક કંપનીનું એડમિનિસ્ટ્રેશન સંચાલન. હવે દરેક વ્યવસ્થામાં જાહેર એટલે કે સામાન્ય લોકો સુધીનો જે એડમિનિસ્ટ્રેશન નિયંત્રણ અને સંચાલન કરવાનું કામ કરે છે તો એ જાહેર વહીવટ છે. તો શું આજકાલથી જ જરૂર પડી જાહેર વહીવટની? ના મિત્રો, એકચ્યુઅલીમાં આમ જોવા જઈએ તો આ સિંધુ ખીણ સભ્યતાના આપણા લોથલનો ફોટો છે. તો આ લોથલ છે એ આટલું બધું એ જમાનામાં કઈ રીતે વિકાસ પામ્યો છે, 100% મિત્રો કહી શકીએ કે એ વખતે પણ જાહેર વહીવટ થતો હશે,
કોઈ શાસકો દ્વારા, અને ત્યારે પણ એમના મંત્રાલય હશે જે આજના નામ મુજબ નથી પરંતુ ખાસ કોઈ એવી તો વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશનની વ્યવસ્થા હશે કે જે આ બધા જાહેર લોકો છે એનું સંચાલન એ લોકો કરતા હતા. તો જાહેર વહીવટ ખરેખર તો આમ તો પ્રાચીન સભ્યતાથી જ અસ્તિત્વમાં હોવો જ જોઈએ. હવે મિત્રો, તમને પણ ખ્યાલ છે કે જાહેર વહીવટ છે એમાં ફક્ત ને ફક્ત બંધારણ કે પંચાયતીરાજ નથી. સમજો શું છે જાહેર વહીવટ, અહીંયાથી શરૂ થઈ જાય છે જાહેર વહીવટ. તમે તમારા દ્વારા પસંદ કરેલા લોકોને તમે સંસદમાં મોકલો છો, એ તમારા માટે કોઈને કોઈક નિયમો, કોઈને કોઈ સ્કીમ લાવે છે, કોઈ વ્યવસ્થા લાવે છે. ઉપરાંત મિત્રો, જાહેર વહીવટમાં તમારે ભણવું પડે રેલવેને પણ. શા માટે? તો કે વાહન વ્યવહાર સાથે પણ સંકળાયેલું છે જાહેર વહીવટ. તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પૂરું પાડવામાં જો એ સરકારનું કોઈ વાહન છે તો એ પણ જાહેર વહીવટનો એક ભાગ છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે પંચાયતીરાજ એક ગ્રામસભા છે, તો મિત્રો અહીંયા પણ એક જાહેર વહીવટ જ છે, કારણ કે ગામના લોકો છે, ભારત સરકારના નાગરિકો છે, એ પણ જાહેર છે. અને મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઇવન દવાખાનું જે ફ્રીમાં છે એ પણ જાહેર વહીવટનો એક ભાગ છે. તો તમારે બધી જ વસ્તુઓમાં હું આખરે એમ કહેવા માગું છું કે તમારે ક્લાર્ક બનવું હોય તો સચિવાલયની અંતર્ગત કામ કરવાનું છે, તમે તલાટી મંત્રી બનશો તો તમારે પંચાયતમાં કામ કરવાનું છે, તમે કોઈ રેલવેની એક્ઝામ પાસ કરો છો ક્લાસ થ્રીમાં તો તમારે રેલવેના કર્મચારી બનવાનું છે, અને જો તમે ઇવન નર્સ થાવ છો, મુખ્ય સેવિકા થાવ છો, કે કોઈ પણ ક્લાર્ક બિન સચિવાલયમાં થાવ છો કે સચિવાલયમાં તમને કોઈ ખાતું આમાંથી કોઈ પણ એક આપી દે તો એના વિશેનું બધું જ નોલેજ આપણી પાસે હોવું જોઈએ. એટલા જ માટે કહું છું મિત્રો કે જાહેર વહીવટ છે એ આ જ છે જે તમે ફોટા ઉપર જુઓ છો. આ દરેક વસ્તુની વ્યવસ્થા, નિયમન, સંચાલન અને લોકો સુધી જે સેવા પૂરી પાડવી એનું જ નામ, એનો વહીવટ કર્યો કહેવાય, એટલે જ એડમિનિસ્ટ્રેશન કર્યું કહેવાય, એને જાહેર વહીવટ કહેવાય છે. હવે શરૂ કરીએ છીએ મિત્રો તમારા પ્રશ્નો. જાહેર વહીવટ શબ્દ ક્યાંથી બનેલો છે? એકચ્યુઅલીમાં આ વર્ડ એડ પ્લસ મિનિસ્ટ્રેટ તમે લખી શકો ઇંગ્લિશમાં, પણ આ શબ્દ લેટિન ભાષામાંથી આવેલો છે, એડ પ્લસ મિનિસ્ટાયર, જેનો અર્થ એવો થાય છે મિત્રો આ લેટિન ભાષાનો કે કાળજી રાખવી અથવા સંચાલન કરવું. ખાલી એડમિનિસ્ટ્રેશનનો અર્થ શું થયો? કાળજી રાખવી અથવા તો સંચાલન કરવું. પણ આગળ જતાં સમયની સાથે લોકશાહી આવી અને લોકશાહીમાં લોકો માટે જ સંચાલન કરવાનું છે નેતાઓને, એટલા માટે એક શબ્દ એડ થયો પબ્લિક, અને બની ગયું પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એટલે કે લોકો જે સરકારની નીચે છે, અને આ જ લોકોને ગુજરાતીમાં અથવા હિન્દીમાં આપણે જાહેર વહીવટ કહીશું. એટલા માટે સામાન્ય લોકો અને સરકાર આ બંને વચ્ચેની કડી રૂપે એક વિષય આવતો હોય તો એ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, કે જે બ્યુરોક્રેટ લોકોએ આપણે બધાએ સરકારી નોકરિયાતે શીખવો પડે. અને ખાસ યાદ રાખજો કે આ પબ્લિક શબ્દ છે એ જનહિત સાથે જોડાયેલો છે, એટલે કે જાહેર વહીવટમાં છેલ્લો ઉદ્દેશ્ય લોકકલ્યાણ હોય છે. ફરી વખત કહું છું, આ કામનું છે, જાહેર વહીવટમાં છેલ્લો ઉદ્દેશ્ય જનહિત એટલે કે લોકકલ્યાણનો હોય છે. ઐતિહાસિક રૂપથી વિશ્વમાં લોકશાહીની માંગ વધતા આ વિષયની શરૂઆત 17મી સદીમાં થઈ ગઈ, પણ અમેરિકાના એક તત્વચિંતક વુડ્રો વિલ્સને 19મી સદીમાં તેને સૈદ્ધાંતિક રૂપ આપ્યું. તમને ખ્યાલ છે કે 17મી સદીમાં ફ્રાન્સ, અમેરિકા જેવી જે બ્રિટિશની અંતર્ગત અથવા કોઈ રાજાઓની અંતર્ગત જે વ્યવસ્થા હતી એ લોકો સ્વતંત્ર થયા, એટલા માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ખરેખરો કોન્સેપ્ટ શરૂઆતમાં 17મી સદીમાં આવ્યો હતો, પણ કોઈએ એને ભણવાનો કે લેખન શૈલીમાં લાવવાનો, કોઈ પુસ્તક સ્વરૂપે લાવવાનો, શાસ્ત્ર તરીકે લાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહોતો. એ ફક્ત શું થઈ ગયું હતું? પ્રેક્ટિકલી શરૂ થઈ ગયું હતું. તો શું થાય છે આગળ વધતા 17મી સદીમાં થઈ, પરંતુ અમેરિકાના એક તત્વચિંતક કે જે 1913-1921 સુધી એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ સમય દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ પણ રહી ગયા એવા તત્વચિંતક વુડ્રો વિલ્સને 1887માં, યાદ રાખજો 1887માં તેને સૈદ્ધાંતિક સ્વરૂપ આપ્યું. 1885 એટલે કે 1885માં તેમણે એક પુસ્તક લખ્યું હતું, એની ચર્ચા આગળ કરવાની છે. વુડ્રો વિલ્સનને હું ડિટેલમાં ભણાવું છું નેક્સ્ટ ટુ નેક્સ્ટ સ્લાઇડમાં, તમને ખ્યાલ આવશે કે વુડ્રો વિલ્સન કોણ હતા. તો એમના જે પુસ્તક ઉપરથી પહેલી વખત જાહેર વહીવટ છે એની વ્યાખ્યા એમણે આપી. એમણે પહેલી વખત એક મેગેઝિન હતું એમાં જાહેર વહીવટનો ઉલ્લેખ કર્યો, વહીવટના સિદ્ધાંતોની વાત કરી. એટલા માટે સૌ પ્રથમ વખત જાહેર વહીવટ શબ્દને ઉલ્લેખવાવાળા કોણ હતા? વુડ્રો વિલ્સન. એટલા જ માટે જાહેર વહીવટના પિતા કોઈને કહેવામાં આવતા હોય તો વુડ્રો વિલ્સનને છે. તો આ વિષય છે, કેમ ઇતિહાસના પિતા આપણે કીધા હેરોડોટસને, ભારતના ઇતિહાસના પિતા કોને કીધા? મેગેસ્થેનીઝને. એ જ રીતે મિત્રો
જાહેર વહીવટના પિતા, અમેરિકાના 28મા રાષ્ટ્રપતિ. કેટલા કીધા? 28મા. કંઈ ગોખવા નથી, જસ્ટ કહું છું. 28મા રાષ્ટ્રપતિ કે જે 1913 થી 1921 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. આ એ વ્યક્તિ હતા કે જે પહેલાં તત્વચિંતક અને પ્રોફેસર હતા, અને પ્રોફેસર તરીકે એમણે એક પુસ્તક લખ્યું હતું, અને એ પુસ્તકમાં પહેલી વખત જાહેર વહીવટનો ઉલ્લેખ થયો. એટલા જ માટે જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સનને કહેવામાં આવે છે. આ એક માર્કનો પ્રશ્ન અહીંયાથી પહેલો શરૂ થઈ ગયો. જોજો, આગળનું છે, મેં કાંઈ નથી કીધું, આવું બધું નહીં પૂછે, અર્થ શું થાય, લેટિન વર્ડ ને નહીં. વુડ્રો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવાય છે. કયા દેશના રાષ્ટ્રપતિ હતા? બીજો પ્રશ્ન બને, અમેરિકાના હતા. ઇઝ ઇટ ક્લિયર? એ ખાસ એ વસ્તુ પણ છે કે પહેલાં વિશ્વયુદ્ધ વખતે એ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, તો એ પણ જાણવું જરૂરી છે. સ્પર્ધાત્મક જાહેર વહીવટના પિતા કોણ? ચલો, બધાને આ તો આવડે જ છે, જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સન. પણ બોસ, તમે સ્પર્ધાત્મક તૈયારી કરો છો તો તમને એવું પૂછે કે ભાઈ સ્પર્ધાત્મક જાહેર વહીવટના પિતા કોણ? તો એના પિતા કોણ આવશે? ફ્રેડ રિક્સ. હવે સ્પર્ધાત્મક વહીવટ, જાહેર વહીવટ એટલે શું, તમને એ પ્રશ્ન થાય તો મિત્રો યાદ રાખજો, ક્લાસ 1-2 સિલેબસમાં છે સ્પર્ધાત્મક જાહેર વહીવટ. તો અલગ અલગ દેશોનું જે વહીવટ છે એને કમ્પેરિઝનમાં લાવવાનો છે, અને જોવાનું છે કોનું બજેટ કેવું છે, બ્રિટનનું બજેટ કઈ રીતે થાય છે, અમેરિકાનું કઈ રીતે થાય છે, ભારતનું કઈ રીતે થાય છે, કોની સંસદીય પ્રણાલી કઈ રીતે છે, અમેરિકાની પ્રમુખશાહી છે, ભારતની તો કે સંસદીય છે. તો આ બધી જ જે સ્પર્ધાત્મક અલગ અલગ લોકોની કમ્પેરિઝન કરીએ, તો ઇંગ્લિશમાં એકચ્યુઅલી એવો વર્ડ છે કે હુ ઇઝ ધ ફાધર ઓફ કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો જવાબ આવશે ફ્રેડરિક્સ. તો જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સન અને સ્પર્ધાત્મક જાહેર વહીવટ એટલે કે કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પિતા ફ્રેડરિક્સ. પણ બોસ, પણ ભારતના જાહેર વહીવટના પિતા પૂછે તો કોણ લખશો મિત્રો? તો મિત્રો યાદ રાખજો કે ભારતના જાહેર વહીવટના પિતા છે, એનું નામ પોલ એપિલિબી તરીકે પ્રસિદ્ધ છે. કેમ સર, પોલ એપિલિબી? તો મિત્રો યાદ રાખજો, આ જ એ વ્યક્તિ છે કે જેણે 1954 પહેલી વખત જવાહરલાલ નહેરુ છે એની અંડરમાં એક સંસ્થા શરૂ કરી હતી જેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. હા મિત્રો, તો જેમ આઈઆઈટી છે ટેકનોલોજી માટે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈએમ છે જેમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ માટે, એ જ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે પણ ભારત સરકારની કેન્દ્રીય એક સંસ્થા શરૂ થઈ હતી. એનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને એની સ્થાપના ધ ફાઉન્ડર ઓફ આઈઆઈપીએ ઇઝ પોલ એપિલિબી, જે અમેરિકાના હતા અને વિદ્વાન હતા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, જાહેર વહીવટમાં, એમણે આને સ્થાપી હતી. આગળ પોલ એપિલિબીના ઘણા સિદ્ધાંતો છે, ક્લાસ 1-2 માટે કામના છે, એ પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, પોલ એપિલિબી સિવાય બે વ્યક્તિના નામ જાણીતા છે ભારતમાં. એકનું નામ છે એમપી શર્મા, યાદ રાખજો, એકનું નામ છે એમપી શર્મા, કે જેણે ભારતના જાહેર વહીવટ ઉપર ઘણી બધી પુસ્તકો લખી છે. જે લોકો યુપીએસસીની તૈયારી કરતા હશે એમણે તેની પુસ્તક વાંચી પણ હશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બેસ્ટ બુકો કોણ લખે છે? એમપી શર્મા. આ ઉપરાંત એક વ્યક્તિનું નામ છે આશીષ રંજન, એ પણ ભારતના જાહેર વહીવટ માટે ખૂબ જ અગત્યના છે. ઓકે, અને એક આશીષ રંજન તો ઈસરોમાં છે, તમને પણ ખ્યાલ છે. પણ તમારા માટે ભારતના જાહેર વહીવટના પિતા પૂછે તો કોણ જવાબ આવશે? પોપ એબિલિપી. અને જો એ ઓપ્શનમાં ન હોય તો એમપી શર્મા. આશીષ રંજન છે, આઈ થિંક ઓપ્શનમાં જ નહીં હોય. બીજી એક વસ્તુ મિત્રો, જેમ ભારતના જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે? તો કે પોપ એબિલિપીને. એમ અલગથી પૂછ્યું હોય કે અમેરિકાના જાહેર વહીવટના પિતા કોણ, તો મિત્રો યાદ રાખજો, જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સન. ભલે અમેરિકાના જ હોય, અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, પણ અલગથી પ્રશ્ન પૂછાય કે અમેરિકાના જાહેર વહીવટના પિતા કોણ છે, તો યાદ રાખજો, વુડ્રો વિલ્સન ઓપ્શનમાં નહીં હોય ત્યારે ઓપ્શનમાં છે ગુડનાવ, અને જવાબ તમારે લખવાનો છે ગુડનાવ. અલગથી પૂછે ને તો ગુડનાવની ડિટેલ તમારી પાસે છે કે નહીં એ માટે જ પૂછ્યું હશે. ઓકે, તો ખાસ યાદ રાખજો, ફરી એક વખત ચર્ચા કરું છું, ખાલી જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સન, અમેરિકન જાહેર વહીવટના પિતા ગુડનાવ, ભારતના જાહેર વહીવટના પિતા પોલ એપિલિપી, એ ન હોય તો એમપી શર્મા. ઓકે, ત્યાર પછી તમને એવું પૂછે કે સ્પર્ધાત્મક જાહેર વહીવટના પિતા, કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પિતા, તો તમે લખશો ફ્રેડ રિક્સ. તો આ બધા તો જાહેર વહીવટના પિતા, ચલો થોડું રિવિઝન કરી નાખીએ. તમને પૂછે ઇન્ડિયન સિવિલ સર્વિસ, ભારતીય સંધિ સેવા, ઇન્ડિયન સિવિલ સર્વિસના પિતા કોણ કોણ છે? યાદ છે? લખો ને કમેન્ટમાં, યાદ હોય તો. કોર્નવોલિસ, યાદ છે ને? કોર્નવોલિસે પહેલી વખત કાયદાઓનો કોડ, કોર્નવોલિસ કોડ લખ્યો હતો. તો કોર્નવોલિસને ઇન્ડિયન સિવિલ સર્વિસના અથવા ઇન્ડિયન પોલીસ સર્વિસ
આઈસીએસ અને આઈપીએસ બંને સર્વિસના શું ગણાય છે? ફાધર ગણાય છે. કોર્નવોલિસ, લોર્ડ કોર્નવોલિસ. તમને ખાલી એવું પૂછે કે ભાઈ ફાધર ઓફ આઈએએસ તરીકે કોને નામના મળી છે, સન્માન મળ્યું છે? તો ફાધર ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈએએસ બને છે ને જે, તો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ફાધરનું સન્માન કહું છું, સાંભળજો, સરદાર પટેલને મળ્યું છે. કેમ? તો એ તો તમે આગળ પ્રીમિયમ એપ્લિકેશનમાં બધું જ ધીરે ધીરે નોલેજ મેળવતા જશો. તો મિત્રો, આટલા જે અગત્યના ડેટા છે એ તમારે ખાસ યાદ રાખવા જરૂરી બને છે. હવે વાત કરીએ કોલેજની. ભારતમાં આ વિષય સૌપ્રથમ લખનૌ યુનિવર્સિટીમાં, કઈ જગ્યાએ? લખનૌ યુનિવર્સિટીમાં. યુપીની રાજધાની કઈ છે? લખનૌ છે. તો લખનૌ યુનિવર્સિટીમાં શરૂ કર્યો હતો. પાછળથી તેનું અનુવાદ હિન્દીમાં થયું, અને એટલે કે આ નામનું અનુવાદ હિન્દીમાં થયું, જેનું નામ લોક પ્રશાસન કહેવાય છે. તો જાહેર વહીવટને આપણે શું કહીશું હિન્દીમાં? લોક પ્રશાસન. ત્યાર પછી મિત્રો, ત્યાર પછી મિત્રો 1960માં ગુજરાતના અલગ થયા પછી, 1960માં ગુજરાત અલગ થઈ ગયું, તો ગુજરાતનું પહેલો જાહેર વહીવટ વિષય કઈ યુનિવર્સિટીમાં ભણાવવાનો શરૂ થયો? તો યાદ રાખજો મિત્રો, નર્મદ યુનિવર્સિટી. ક્યાં આવી નર્મદ યુનિવર્સિટી? આ તો ખબર જ હશે ને, નર્મદનો જન્મ જ્યાં થયો હોય ત્યાં જ આવી હોય. તો સુરતમાં આ વિષયની શરૂઆત થઈ. તો મિત્રો, આવી રીતે અલગ અલગ પ્રશ્નો આવે તો તમારે એને લખવાના છે. આશીષ રંજન, જો કોઈ ન લખ્યું હોય તો હજી ફરી એક વખત કહી દઉં છું, આશીષ રંજન. ઓકે, હવે ફોનને સીધો કરો અને આ લખી નાખો, અથવા તો પીપીટી તો હું તમને એડ કરું છું. જે લોકોને મટીરિયલ ડાઉનલોડ નથી થતું એ થોડા દિવસ રાહ જોજો, આપણે એપ્લિકેશનને લોડમાં આવે છે તો લાઇટ કરીશું. જેને નથી આવ્યું એને વોટ્સએપમાં મેસેજ કરીને બધી પીપીટી સેન્ડ કરેલી છે, તો એવું લાગે તો મેસેજ કરી દેજો, હે ને, 70316 70316 ઉપર. તો મિત્રો, જાહેર વહીવટ જે આપણે ભણવાનો છે એનું મહત્ત્વ શું છે? શા માટે જાહેર વહીવટ જરૂરી છે? તો જુઓ મિત્રો, જટિલ સમાજના સંચાલન માટે, હા મિત્રો, ભારતની જ વાત લઈ લઈએ તો ભારતમાં ઘણા બધા ધર્મો છે. ભારતમાં ધર્મ તો છે જ, પણ આપણા એક ધર્મમાં પણ ઘણા બધા અલગ અલગ સંપ્રદાયો છે. સંપ્રદાયો તો છે જ, પણ સંપ્રદાયોમાં પણ ઘણા બધા ફાંટા છે. ફાંટાઓમાં પણ ઘણી બધી જ્ઞાતિઓ છે, ઘણું બધું છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, ઘણું બધું છે. આ દરેક લોકો છે એ અલગ અલગ વિચારધારાઓવાળા હોય છે, અલગ અલગ સમાજની અલગ અલગ વિચાર હોય છે. આ બધાને એક સાથે સાચવીને કેમ રાખવા, બધા જ લોકોનું સંચાલન કેમ કરવું? આમાં અમીરો પણ છે, ગરીબો પણ છે. આ બધા જ લોકોનું સંચાલન કરવાનું કામ બીજું કોઈ નહીં કરી શકે, એ કરી શકશે ફક્ત ને ફક્ત જાહેર વહીવટના સિદ્ધાંતો અને જાહેર વહીવટને ટકી રહેલા પોતાના બ્યુરોક્રેટ્સ કે જે જાહેર વહીવટની નીચે કામ કરી રહ્યા છે. એમાં તમે પણ આવી શકો જ્યારે તમે સરકારી નોકરિયાત બની જાઓ. બીજું છે, માનવ સમાજના કલ્યાણ માટે અને સમાજને સ્થિરતા આપવા માટે. જાહેર વહીવટનો છેલ્લો ઉદ્દેશ્ય હોય છે મિત્રો, કારણ કે સરકાર દ્વારા હોય છે, કોઈ ખાનગી કંપની દ્વારા નહીં, એટલે એનો છેલ્લો ઉદ્દેશ્ય એ જ હોવો જોઈએ કે સમાજનું કલ્યાણ થાય, જનહિત થાય, અને એ સમાજને સ્થિરતા આપે છે. કઈ રીતે? તો જુઓ મિત્રો, બની શકે કે એક સમય રાજાશાહી હતી, સુલતાનશાહી હતી, ત્યારે યાદ કરો કે કોઈ એક રાજા છે એની હત્યા થઈ જતી, કોઈ એક સુલતાનની હત્યા થઈ જતી, અને પાછળથી વ્યવસ્થાતંત્ર છે એ કોઈ એક વ્યક્તિના હાથમાં ચાલ્યું જતું, અને એ વ્યક્તિ ધારે તે નિર્ણય લઈ શકતો, અને આ રીતે સમાજ કદી સ્થિર નહોતો રહ્યો. ઘણા લોકો છે એ ખોટે ખોટા નિર્દોષ લોકો છે, એની પણ હત્યાઓ થતી, ઘણા બધા પ્રશ્નો હતા જે હવે નહીં થાય, કારણ કે હવે તો એક વહીવટમાં આવી ગયું છે. સરકાર બદલાશે, લોકો બદલાશે, પણ જાહેર વહીવટમાં કામ કરતા બ્યુરોક્રેટ છે એ જ રહેવાના છે. એટલા જ માટે એ શું આપે છે? સમાજને સ્થિરતા આપે છે. ડોન હોમના અનુસાર સભ્યતાનો વિનાશ અને તેના ઉદ્ધાર માટે પણ વહીવટ જ જવાબદાર છે. મિત્રો, યાદ કરો, સિંધુ ખીણના સભ્યતાના પતનના ઘણા બધા કારણો છે. એમાં એક કારણ છે પૂરનું કારણ, એક કારણ છે વિદેશી આક્રમણ, અને એક કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે વહીવટ છે એમાં ક્યાંક કચાશ રહી ગઈ હતી, એના જ કારણે સિંધુ ખીણ સભ્યતાનું પતન થયું. એટલે જે દેશની, જે રાજ્યની વહીવટ
એટલે કે વ્યવસ્થા છે એ કાચું હશે એ દેશ કદી પણ વધારે ટકી નહીં શકે, એની લોકશાહી વધારે ટકી નહીં શકે. એનું સૌથી સારું ઉદાહરણ છે આપણી વાયવ્ય સીમાએ આવેલો વાયડો દેશ, સમજી ગયા હશો. એની એક વ્યવસ્થા ખરાબ છે જાહેર વહીવટ, એટલા જ માટે વારંવાર ત્યાં આગળ સૈન્યનું શાસન આવી જાય છે, આતંકવાદીઓનું શાસન આવી જાય છે. પણ યાદ કરો 1947થી આજ સુધી તમે ક્યારે આતંકવાદી કે લશ્કરશાહીનું શાસન ભારતમાં જોયું છે? નાણાકીય કટોકટી ભારતમાં જોઈ છે? નથી જોઈ. કારણ કે ભારતનું જાહેર વહીવટ છે એ ખૂબ સુંદર છે અને ભારતના નેતાઓ અને લોકો આ બધા જાહેર વહીવટના નિયમોને અનુસરે છે, એટલે જ આપણે લોકશાહી જીવી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, કોઈ પણ સભ્યતા કે દેશના વિનાશ અને ઉદ્ધાર માટે પણ એનો વહીવટ જવાબદાર છે. સમાજની પ્રગતિનું માધ્યમ બને છે. કોઈ પણ સમાજ છે ત્યાં વહીવટ સારો હશે તો એની પ્રગતિ થવાની છે, ઓફકોર્સ છે. જેનો વહીવટ ખરાબ હશે જલ્દીથી પડી ભાંગવાનો છે, બહુ સિમ્પલ છે. આ જ છે જાહેર વહીવટનું મહત્વ, તથા તેનો આર્થિક વિકાસ પણ થાય છે. જે લોકો સિદ્ધાંતોને અનુસરીને ચાલે છે, દેશના આર્થિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ માટે પણ કામ કરે છે અને એના પણ સિદ્ધાંતો આપેલા છે જાહેર વહીવટમાં, એ આપણે જોઈશું. બજેટ વખતે હું ચર્ચા કરીશ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોમાં. લોકમતનું નિર્માણ કરે છે જાહેર વહીવટ. હોય તો ત્યાં ફિક્સ જ હોય કે ભાઈ ભારતની વાત કરું તો દર 5 વર્ષે ચૂંટણી આવવાની, હમણાં આવી જ છે ને, જોઈએ છે. બની શકે કે સરકાર પડી પણ ભાંગે ને બીજી સરકાર આવે, જેમ પહેલાં કોંગ્રેસ હતી અત્યારે બીજેપી છે, તો ખબર નથી ભારતના લોકોના મગજમાં શું છે. ફરી એક વખત ભાજપ પણ આવી શકે ને ફરી એક વખત પાછું કોંગ્રેસે આવી શકે. અને આ તો ભારતની લોકશાહી છે, અહીંયા તો અપક્ષ પણ ભેગા થઈ અને મહાગઠબંધન બનાવી અને કંઈક પણ નવું કરી શકે. કારણ જોઈ લેજો, ભારતના બધા જ પ્રધાનમંત્રીઓ છે એના લિસ્ટ જોઈ લેજો. એવું જરૂરી નથી કે બધા જ કોંગ્રેસમાંથી ને બીજેપીમાંથી આવેલા છે. જોઈ લેજો ગઠબંધનની પણ સરકારો ભારત દેશમાં બનેલી છે. તો લોકમતનું નિર્માણ કરે છે અને લોકનીતિઓને પ્રભાવિત કરે છે જાહેર વહીવટ છે. એ જ જે સ્કીમ બને છે એ બનાવવાનું કામ કોણ કરે છે? જાહેર વહીવટ સાથે સંકળાયેલા સચિવો, ઉપસચિવો. ઉપરાંત જાહેર વહીવટમાં હું ના નથી પાડતો કે સંસદમાં બેઠેલા લોકોને નથી આવતા, એ પણ આવે જ છે. તો આ બધા જ લોકો છે એ લોકનીતિઓને પ્રભાવિત કરે છે. તો મિત્રો, આવી રીતે જાહેર વહીવટ છે એનું કોઈ પણ દેશના વિકાસ માટે જરૂરી મહત્વ છે. અને તમે એ દેશમાં સરકારી કર્મચારી કે તરીકે જોડાવાના છો, એટલા માટે તમારે આ વિષય શીખવાનો છે. આગળ આપણે ચર્ચા કરીશું જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેનો ડિફરન્સ શું છે. આગળ આપણે ચર્ચા કરીશું વુડ્રો વિલ્સનની ડિટેલમાં જે પ્રશ્ન પૂછાય છે. આગળ આપણે જાહેર વહીવટની અલગ અલગ વ્યાખ્યાઓ છે એ અને મુખ્ય વ્યાખ્યા શું છે એના ઉપર પણ ચર્ચા કરીશું. છેલ્લે મુખ્ય વ્યાખ્યા ઉપર સીધો આવું છું, એ કહું છું કે રાજ્ય વહીવટ એ રાજ્યના ધ્યેયો, રાજ્યના ધ્યેયો એટલે કે રાજ્યના સરકારે નક્કી કરેલી સ્કીમો, રાજ્યના ધ્યેયો અને સરકારની નીતિઓને પરિપૂર્ણ કરવા માટે એટલે કે એને છેક સુધી પહોંચાડવા, એને સફળ બનાવવા માટે કાયદેસર રીતે એટલે કે નીતિ નિયમો જે લખ્યા છે એ મુજબ જ કામ કરીને વ્યવસ્થિત રીતે, એમાં કોઈ કચાશ નહીં અને સભાનતાપૂર્વક ભાનમાં રહીને હાથ ધરાતી કોઈ પણ પ્રવૃત્તિ છે એને જાહેર વહીવટની પ્રવૃત્તિ કહી શકાય. એનો મતલબ છે કે સીધી જ વસ્તુ છે, જાહેર વહીવટનો છેલ્લો અર્થ એ જ છે કે સરકારે જે સ્કીમ બનાવી છે જાહેર લોકો એટલે કે નાગરિકો માટે, એના સુધી વ્યવસ્થિત સભાનતા રીતે પહોંચવાની ટોટલી બધી જ ક્રિયાઓને જાહેર વહીવટનો ભાગ ગણાય. તો તમે પણ જલ્દીથી, આશા રાખું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જલ્દી જાહેર વહીવટનો એક ભાગ બની જાઓ. જલ્દીથી બિન સચિવાલય, સચિવાલય, તલાટી મંત્રી આ બધી પરીક્ષાઓ પાસ કરી દો. કોઈનું સપનું છે Class 1-2 ઓફિસર બનાવવાનું, તો એ પણ લોકો આ જ રીતે તૈયારી કરી અને આગળ વધી શકે છે. વધુ જાહેર વહીવટના વિડીયો જોવા માટે અમારી ઓનલાઈન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ટાર્ગેટ વિથ ભાવિક મારું. હા, અત્યારમાંથી કહું છું, પહેલેથી જ મોઢે બોલવાની ટેવ છે. વિડીયો અપલોડેડ બધા નથી, ધીરે ધીરે થાય છે, સારામાં સારા થાય છે, પણ પરીક્ષાને હજી ઘણી વાર છે. પહેલાં એ પ્રોમિસ આપી હતી ને આજે આપું છું કે જલ્દીથી જલ્દી બધા જ વિડીયો છે એ અપલોડ થશે ક્વોલિટીના. કોઈક વખત ક્યાંક વાર લાગે તો સમજવાનું કે કાંઈક અટક્યું છે જે તમને સારું મળવાનું છે. તો આશા રાખું છું કે જાહેર વહીવટનો જે ડર છે મગજમાંથી દૂર થયો હશે, મસ્ત રીતે ભણીશું. અને અમુક ટ્રીક છે બુક્સને કઈ રીતે યાદ રાખવી, એમાં ઘણી બધી બુક્સ આવશે, તો એ ટ્રીક કોમેડી છે પણ મજા આવશે. જય હિન્દ, જય ભારત.